सूरत ना उन विस्तार में खतीजतुल कुर्बा ट्रस्ट मुस्लिम व्यापारी मंडल द्वारा लॉकडाउन में गरीबों ने मदद कराई रही छे। वैश्विक महामारी कोरोना ए आखी दुनिया में हाहाकार मचावी दीधो छे। दुनिया में लोक मृत्यु दर खूब झड़पथी वधी रह्यो छे, जेने लई हाल लॉकडाउन चाली रह्यो छे। कोरोना थी बचवा लॉकडाउन में लोको घर में बंद थई गया छे, त्यारे कोरोना ने कारणे उद्योग धंधा बंद होवाथी मजदूर वर्ग गरीब परिवारों ने रूपिया मळता नहीं होवाने कारणे लोको ने घर चलावुं मुश्किल बन्यु छे, जेथी आवा परिवारों की हालत कफोड़ी बनी गई छे। त्यारे शहर की सेवाभावी संस्थाओं तेमज पोलीस अने पालिका द्वारा जरूरियातमंद लोको सुधी भोजन पहोंचाडवामां आवी रह्युं छे। लॉकडाउनने कारणे गरीब मजदूर परिवार पासे घरमां रूपिया नहीं होवानी स्थितिमां घर चलावुं खूब ज कठिन बन्युं छे। घरोमां बंद होवाथी लोकोनी हालत कफोड़ी बनी छे, त्यां शहेरना दाता अने सामाजिक संस्थाओ तेमज पालिका अने पोलीस तंत्र द्वारा खूब सराहनीय कामगीरी करवामां आवी रही छे। जी तमारुं नाम? मारुं नाम हजी हसनभाई आर पटेल छे, मूल गाममां रहूं छूं। आ अमारो सलब एरियो तिरुपति नगर करीने आवे छे, जेनी अंदर अमारा बड़ा उलमाओ मलीने અને અમારા હરુણભાઈ અમારા શહેરથી બધા જે ડોનેટરો છે એ આવીને અમને બધા હેલ્પ કરી રહ્યા છે, અને હેલ્પ કરીને રોજ આના 4000 પેકેટ અમે લોકો ગરીબોને આપી રહ્યા છે, જેમાં અનાજની કીટો બી ઘણી હરુણભાઈના તરફથી હેલ્પ આવે છે એ બધા ગરીબોને અમે લોકો કીટ બી ટોકન નંબર સાથે આપી રહ્યા છે। અને બધા અત્યારે ગરીબોની જે પરિસ્થિતિ છે એની અંદર હું બધા શહેરના મોટા લોકોને અને બધા જે પૈસાવાળા લોકો છે એમાં બધી જ કોમના જે ભાઈઓ હોય એ બધી રીતે લોકોને હેલ્પ કરે, જે લોકો કામ કરી રહ્યા છે એમને પૈસા પહોંચાડે, ગને તરફથી એમને મદદ કરે, તો અમે લોકો મહેનત કરીને એ લોકોને અમે હેલ્પ પહોંચાડી શકે, એમના ઘર સુધી જઈને એમને ખાવાનું પહોંચાડી શકે એવી અમારી બી શક્તિ વધે અને ગરીબોને જમવાનું પહોંચે એ અમે પૂરેપૂરો અમારા તરફથી પ્રાર્થના કરીએ છીએ। જેનું બી ફોન આવે, રાતના બી 2 વાગે ફોન આવે તો અમે એમના ઘરે જઈને જમવાનું પહોંચાડીએ છીએ, એ અમારી સેવા ભાગ જ છે। અમારા બધા ઉલમાઓ અમારી સાથે લાગેલા છે, રોજા રાખીને બી આખો દિવસ ડેકનું જમવાનું બનાવતા છે, સાંજે પેકિંગ કરીએ છીએ, શેરી અફતારીનો બી લોકોને પહોંચાડીએ છીએ, રાતના 2 વાગ્યા પછી શેરીનો બી પહોંચાડીએ છીએ। એવી રીતે અમારી ટીમ બધી કામગીરી કરી રહી છે। એની માધ્યમથી હું સરકારને બી કહીશ કે જે ગરીબોને જે તકલીફો છે, જે અનાજનું જે કંટ્રોલોનું બી જે સ્વચ્છન આપ્યું છે, પણ ઘણા બધા સલફ એરિયામાં અનાજ પહોંચ્યા નથી, એટલે દરખાસ્ત કરીશ કે એ લોકો બી સારી રીતે ગરીબોને અનાજ પહોંચાડે, એ રીતે મારું કહેવું છે। જય ભારત, જય હિન્દ। ત્યાં સુરતના ઉન વિસ્તારમાં રહેતા મુસ્લિમ વેપારી મંદર તેમજ ખનીજતુલ કુબડા લીલ બતાન દ્વારા લોકડાઉનની શરૂઆતથી સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં ગરીબ પરિવારોને રોજ 4000 જેટલા ફૂડ પેકેટ વિતરણની સાથે કામદાર વર્ગના લોકો માટે અનાજની કીટ આપી માનવતાને જીવિત રાખવામાં આવી રહી છે।